नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 5 विषय गुजराती पाठ 13ना स्वाध्यायनी समजूती जोईशुं। तो सौथी पहेला आपणे भाषा सज्जता जोई लईए के नीचेना शब्दों वांचो। पहेलुं छे छोकरी, दासी, राणी, कूतरी, चकली, वांसळी, छत्री वगैरे। बीजा नंबरमां छे मोरलो, छोकरो, घोड़ो, वांदरो, पंखो, घड़ो, खाटलो वगैरे। त्रीजू छे छोकरू, कूतरू, आंगणू, बारणू, रमकड़ू वगैरे। तो आपणे ऊपरना एकना शब्दोमां ई प्रत्यय लागेलो छे के छोकरी, ई, दासी, राणी, बराबर। तो ई प्रत्यय लागेलो छे, जे शब्दोनी पाछळ मोटे भागे ई प्रत्यय लागेलो હોય તેને સ્ત્રીલિંગ કહેવાય છે। યાદ રાખવાનું, પહેલો શબ્દ સમૂહ બધા જુઓ કે ઈ પ્રત્યય લાગ્યો છે તો તેને મોટે ભાગે જેને ઈ પ્રત્યય લાગ્યો હોય પાછળ ઈ બોલાય તો આપણે કહીશું સ્ત્રીલિંગ છે। હવે બેના શબ્દોમાં જુઓ, ઓ પ્રત્યય લાગેલો છે તો જે શબ્દની પાછળ મોટે ભાગે ઓ પ્રત્યય લાગેલો હોય તેને પુલ્લિંગ કહે છે। બીજામાં જોશો મોરલો, છોકરો, ઘોડો, ઓ બોલાય છે તો ઓ પ્રત્યય લાગેલો છે, આથી તે પુલ્લિંગ છે। જ્યારે ત્રીજાના શબ્દોમાં ઉ પ્રત્યય લાગેલો છે તો જે શબ્દની પાછળ ઉ પ્રત્યય લાગેલો હોય તેને નપુસકલિંગ કહે છે। છોકરું, કૂતરું, બારણું, તો ઊ છે એટલે એ પ્રત્યય લાગેલો હોય તો નપુસકલિંગ કહે છે। આગળ છે યાદ રાખો, શબ્દમાં લિંગને ઓળખવા માટે કેવી, કેવો કે કેવું જેવા પ્રશ્ન પૂછવાથી લિંગ વિશે સરળતાથી જાણી શકાય છે, જેમ કે ચકલી કેવી। આગળ સ્ત્રીલિંગ, ઘોડો કેવો પુલ્લિંગ, કૂતરું કેવું નપુસકલિંગ। હવે નીચે આપેલા શબ્દોને સ્ત્રીલિંગ, પુલ્લિંગ કે નપુસકલિંગમાં વર્ગીકરણ કરો। તો નીચે શબ્દો આપેલા છે તેને સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુસકલિંગમાં વર્ગીકરણ કરીશું। પહેલાં આપણે સ્ત્રીલિંગમાં મૂકીશું કુમળી, જ્ઞાતિ, આઝાદી। પુલ્લિંગમાં મૂકીશું પિતા, શિક્ષક, દીકરો, ઉજાસ, કિશોર, ભીમરાવ, પુત્ર। અને નપુસકલિંગમાં પુસ્તક, બાળક, સૂર્યકિરણ, બરાબર। તો આગળ આપણે સ્વાધ્યાય જોઈએ। હવે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો। પ્રશ્ન 1 છે, ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યાં થયો હતો? તો ઉત્તર, ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના મહુ ગામમાં 14 એપ્રિલ 1891માં થયો હતો। અહીં આખા વાક્યમાં તમારે જવાબ લખવાનો છે। પ્રશ્ન 2 છે, ડૉક્ટર ભીમરાવના માતા પિતાના નામ જણાવો। તો ડૉક્ટર ભીમરાવના માતાનું નામ ભીમાબાઈ અને પિતાનું નામ રામજીભાઈ હતું। આગળ પ્રશ્ન 3, ડૉક્ટર ભીમરાવને પિતા પાસેથી વારસામાં શું મળ્યું હતું? તો ઉત્તર, ડૉક્ટર ભીમરાવને પિતા પાસેથી વારસામાં પ્રેમ મળ્યો હતો। પ્રશ્ન 4, ડૉક્ટર ભીમરાવની વાંચન પ્રીતિ કેવી હતી? તો ઉત્તર, ડૉક્ટર ભીમરાવની વાંચન પ્રીતિ અનન્ય હતી, તેઓ પેટની ભૂખ વેઠીને પણ પુસ્તક ખરીદતા અને વાંચતા હતા। આગળનો પ્રશ્ન, પ્રશ્ન 2 જોઈએ કે પ્રશ્ન 2 નીચેના પ્રશ્નના ઉત્તર વિચારીને જવાબ લખો। પ્રશ્ન 1, આ પાઠમાંથી ડૉક્ટર બાબાસાહેબના કયા ગુણ તમને વધુ ગમ્યા? તો આ પાઠમાંથી ડૉક્ટર બાબાસાહેબના આ ગુણ વધુ ગમ્યા, વિદ્યાપ્રીતિ, અન્યાય સામે લડવાનું ખમીર, સ્ત્રીના અધિકારો મેળવવાની શુભનિષ્ઠા વગેરે। આગળ પ્રશ્ન 3, આ પાઠમાંથી તમે ડૉક્ટર બાબાસાહેબની વિદ્યા મેળવવાની ધગસ વિશે જાણ્યું, તમે વિદ્યા મેળવવા કેવા પ્રયત્ન કરશો? તો ઉત્તર, ડૉક્ટર બાબાસાહેબના જીવનમાં જે લક્ષ્ય સિદ્ધ કરવા માગતા હતા તે વિશે ઊંડો અભ્યાસ કર્યો, તો અમે પણ અમારું લક્ષ્ય નક્કી કરી એના વિશે ઊંડો અભ્યાસ કરીશું।
આગળ પ્રશ્ન ત્રણ, ડૉક્ટર ભીમરાવના ઘડતરમાં કયા ત્રણ મહાપુરુષોનો ફાળો છે? ઉત્તર, જવાબ ભગવાન બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો. આગળ પ્રશ્ન ચાર, ડૉક્ટર ભીમરાવના જીવનના મહત્વના કાર્યો કયા કયા છે? તો અહીંયા ઉત્તર આવશે, ડૉક્ટર ભીમરાવના જીવનના મહત્વના કાર્યો, એક, સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા તરીકે મહત્વની કામગીરી, બે, ધર્મનિરપેક્ષ આદર્શો અને સિદ્ધાંતો, ત્રણ, અસ્પૃશ્યની હિતરક્ષા, મૂળભૂત હકો અને માનવના ગૌરવની જાળવણી, ચાર, સામાજિક ન્યાય તેમજ નારી ગૌરવ માટે મથામણ. આગળ પ્રશ્ન પાંચ છે, ભારત રત્ન એ ભારત સરકાર દ્વારા મળતું સન્માન છે. ડૉક્ટર આંબેડકર સિવાય જેમને ભારત રત્ન સન્માન મળ્યું હોય તેવા પાંચ મહાનુભાવોના નામ જણાવીને લખો. તો પહેલું, આચાર્ય વિનોબા ભાવે 1983માં, બીજું ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ 1998માં, ત્રીજું સચિન તેંડુલકર 2014, ચાર, પ્રણવ મુખર્જી 2019, પાંચ, નાનાજી દેશમુખ 2019માં. આગળ જોઈએ આપણે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો પહેલું છે નવાઈ, તો અચરજ, તંગી અછત, મહત્વ અગત્ય, ગરીબ તો નિર્ધન, હૃદય તો હૈયું. આગળ પ્રશ્ન ચાર છે, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. અંધકાર પ્રકાશ, વિશાળ સાંકડું, દુર્ભાગ્ય સદભાગ્ય, દોષ નિર્દોષ, આનંદ તો શોક. આગળ પાંચમું, નીચેના શબ્દોની સાચી જોડણી ધ્યાનમાં રાખો. સાચી જોડણી તમારે ધ્યાનમાં રાખવાની છે, માતૃસુખ, શિક્ષક, અસ્પૃશ્ય, શિષ્યવૃત્તિ અને આર્થિક. છઠ્ઠું છે, નીચેના દરેક શબ્દનો વાક્ય પ્રયોગ કરો. અહીં શબ્દો આપેલા છે તેનો વાક્ય પ્રયોગ કરવાનો છે. બુદ્ધિમાન, તો ડૉક્ટર બાબા સાહેબ બુદ્ધિમાન અને આદર પાત્ર હતા. ગ્રંથ, ભગવદ્ ગીતા હિન્દુઓનો ધાર્મિક ગ્રંથ છે. શિષ્યવૃત્તિ, અમારી શાળામાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે છે. સમાજોદ્ધાર, ડૉક્ટર બાબા સાહેબે સમાજોદ્ધારનું કામ કર્યું. ભારત રત્ન, આંબેડકરને ભારત રત્નનું સન્માન મળ્યું હતું. આગળ સાતમો પ્રશ્ન છે કે નીચેની ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર મૂકો. તો અહીંયા છે નાનો ઉ અને મોટો ઉ, તો ઉત્તમ. અહીંયા બીજું છે બરાબર રસ્વ ઉ અને દીર્ઘ ઉનો પૂ, બરાબર, તો અહીંયા આવશે રસ્વ પૂ પુત્ર. ત્રીજું છે અહીંયા સશરણાઈનો અને રસ્વઈ સી કરવાનો છે, શિષ્ય. ચોથામાં નાનો ઉ એટલે કે રસ્વ ઉત્કર્ષ. પાંચમું છે મને, રસ્વ મું સ્કેલી. આગળ આઠમું જોઈએ, નીચેના દર્શાવેલા મહાપુરુષોએ આપેલા સૂત્ર લખો. તો પહેલું, ગાંધીજીએ શું આપ્યું હતું? મારું જીવન એ જ મારો સંદેશ. બીજું વિનોબાજીએ, સબ ભૂમિ ગોપાલ કી જય જગત. ત્રીજું વિવેકાનંદજીએ, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહો. ચોથું સુભાષચંદ્ર બોઝ, તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા. પાંચમું લોકમાન્ય ટિળક, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. છઠ્ઠું જવાહરલાલ નહેરુ, આરામ હરામ હે. સાતમું ડૉક્ટર આંબેડકર, સ્વાવલંબન જ સાચી સહાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા આ પાઠની ભાષા સજ્જતા અને સ્વાધ્યાય સમાપ્ત થાય છે. ધન્યવાદ.